જય મુરલીધર મિત્રો, જો આપણે હે ને આ જામફળીની અંદર જામફળ પુષ્કળ આવી પડ્યું હે. હવે એને હે ને અડધા આપણે તોડી નાખીને તો બીજા વડા થાય, નકર વડા ના થાય. ઝીણા ઝીણા રીએ ને પાછા ચોમાસામાં ઈરું બહુ પડે એટલે પડી જાય. જો આટલા તો તોડી નાખ્યા હે કાચા, અડધી ડોલ જેટલા. અને હજી આમાંથી ઉતારીએ મલકના જે આ થર આવી પડ્યા છે. હા, જે આ બબે જોટા હોય ને એમાંથી એક એક તોડી લેવાનું. આ ઝીણા ઝીણા બધા એટલે પાછા ઓલા છે ને વડા થાય, નકર એક વડા થતા નથી, બધા ઝીણા ઝીણા રહી જાય છે. અને કાલે વરસાદે એકદમ આવ્યો હતો ખેતરમાં, કે મેં જવાય એમ છે નહીં. અડધી ડોલ ભેરી છે, આટલું જામફર આવી પડ્યું. જામફર એક જ છે, હજી આમાં દુનિયાના છે જો ઉપર. પણ હવે આપણાથી ફુગાય એમ છે ને, જેટલા ફુગાતા હતા ને એ બધા તોડી લીધા. હજી અહીંયા થોડાક તોડી નાખી. નકર ઓલા વડા ના થાય, બધા ઝીણા ઝીણા રહીએ. જે ભવ્યભાઈ ને એક જામફળ જડી ગયું અસલ હલામું. અસલ હે, હાલ ડોલ ઉપર લાલ, ઉપડી જઈ તારાથી. ઉપડી ગઈ? હા, આમણી લઈ લા. હવે આને આપણે માર્ગે નાખી આવી. હારા તો મિત્ર, જે ચોમાસાની અંદર ભેંસોને સાચવવી ગજબ ભયની હોય. જો આમ નામ નામી એવડું એકધારી હોય તો એ અંદર ગારો કરી મૂકો હોય કચણ ખાણ, અને બહારની જે આવી રીતના છે કચકાણ. હવે આપણે આને નાખવા છે જામફળ, ખાઈ કે નહીં ટ્રાય કરી જોઈ. ઓય, આ તો અટકી નથી કાં. આ તો ખા જો, એ ખાય. આને થોડાક નાખવા દે છે, શું કરે. ખાઈ જાય. ઢેફું ને આજે તો જલસો પડી જાય, જામફળ મળ્યા હે. વાહ.
એક હિંગડો ભાંગી લીધો છે. આ ખાઈતા હે હવે એ તો ખાઈ જાય ધીરે ધીરે.